સૌરાષ્ટ્રના ટ્રાન્સપોર્ટરો આંદોલન પર જશે. બિસ્માર હાઈવે મુદ્દે 29 ઓગસ્ટથી તેઓ આંદોલન કરવાના છે. ટોલ ટેક્સ ઉઘરાવવા ઉત્સાહ અને હાઈવે સુધારવા માટે ઉદાસીનતા લઈને આંદોલન કરવામાં આવશે. રાજકોટથી ગોંડલ, જેતપુર, પોરબંદર, ચોટીલા, અમદાવાદ, ભાવનગર ટોલ રોડ પર ખાડા છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન આંદોલન સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે. તો આજ મુદ્દા પર આપણી સાથે વાતચીત કરવા માટે પરમરાજસિંહ જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે આજ વિષય પર આપણે વાત કરીશું. પરમરાજસિંહ, સૌથી પહેલા તો વીટીવીમાં સ્વાગત કરીએ છીએ આપનું. સૌરાષ્ટ્રના તમામ ટ્રાન્સપોર્ટરો આંદોલન પર જવાનું મન બનાવી બેઠા છે. આખરે શું એવી સમસ્યા છે જેને કારણે હવે આંદોલનનો રસ્તો અપનાવવો પડી રહ્યો છે? જેમ આપ જોઈ રહ્યા છો, એમ છેલ્લા ઘણા સમયથી વરસાદ થંભી ચૂક્યો છે અને એની સાથે સાથે જે રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે, તો એને સમારકામ કરવાની જવાબદારી NHAI, ટોલ પ્લાઝા કોન્ટ્રાક્ટર અને જે તે રોડને લઈને એજન્સીઓની હોય છે, RNB ડિપાર્ટમેન્ટની હોય છે, તો આ લોકો પોતાની જવાબદારીમાંથી ક્યાંક ને ક્યાંક ઉણપ દેખાઈ રહી છે અને આનો ભોગ ટ્રાન્સપોર્ટરો બનતા જાય છે. ટ્રાન્સપોર્ટની અંદર એમને ડીઝલનો બહુ મોટો વ્યય થાય છે રોડ ખરાબ હોવાના કારણે, અને કમાનપાટા અને ટાયરની અંદર નુકસાનીઓ ભરપૂર આવી રહી છે. સવાલ આખરે એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે તમે જે રીતે કહી રહ્યા છો કે વરસાદ તો હવે થંભી ગયો છે, છતાં પણ રોડના સમારકામ થતા નથી, આ અંગે ડિપાર્ટમેન્ટને, તંત્રને આપ દ્વારા કોઈ જાણકારી કરવામાં આવી છે, કોઈ માંગ મૂકવામાં આવી છે? અમારી વડી સંસ્થા જે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમદાવાદ ખાતે છે, એમને પ્રેસ મીડિયા મારફતે અને લેખિત પણ બધી જગ્યાએ જાણ કરી છે અને એમના જ આદેશ અનુસાર અમે પણ આવનારી 29 તારીખે સોમવારે દરેક જિલ્લા કલેક્ટરોને આનું આવેદન પત્ર આપશું અને અમારી જે વ્યથા છે એમાંથી અમને મુક્તિ આપવા માટે અમે અપીલ કરીશું. બિલકુલ, ખાસ કરીને રોડ રસ્તાની જયારે આપણે વાત કરીએ છીએ તો રોડ રસ્તા તો અનેક ઠેકાણે ખરાબ છે, પરંતુ આપ જે રીતે જણાવી રહ્યા છો કે હાઈવે જે છે તે ખૂબ જ બિસ્માર થઈ ચૂક્યા છે અને સ્વાભાવિક ટ્રાન્સપોર્ટને, ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે ભોગવવાનો વારો આવે છે, પરંતુ જો તમે આંદોલન કરો છો તો સ્વાભાવિક જે લોકોને લાવવા લઈ જવાનું આપ કામ કરી રહ્યા છો એ લોકોને પણ તો આની અસર પહોંચશે? ચોક્કસથી, જ્યારે પણ કોઈ પણ આંદોલન કરવા જઈ રહ્યા હોય ત્યારે અમે પૂરતો સમય આપીએ છીએ કોઈ પણ તંત્ર અથવા તો એજન્સીને. અમે એવું નક્કી કર્યું છે કે આવતા સોમવાર 29 થી લઈને એક વીકનો સમય અમે દરેક ટોલ પ્લાઝા કોન્ટ્રાક્ટર અને NHAIના અધિકારીઓને એ સમારકામ પૂરું કરવા માટેનો પૂરતો સમય આપી રહ્યા છીએ. ત્યારબાદ દરેક ટ્રાન્સપોર્ટરો ટોલનો વિરોધ કરશે કે ટોલ ફી જે એ એડવાન્સમાં ભરતા હોય છે, રોડ યુઝ કર્યા પહેલા ટોલની ફી જો ભરપાઈ કરે છે અને એને સારો રોડ નથી મળતો, તો એની સાથે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે અન્યાય થાય છે અને એ કોઈ પણ રીતે ચલાવી લેવામાં ન આવે. એટલે અમે પૂરતો સમય આપીએ છીએ અને અમારી એવી સરકાર પાસે અપેક્ષા છે કે એક વીકમાં એ લોકો જો સારું કામ કરશે તો અમારે આંદોલન સુધી જવાની જરૂર નહીં પડે. બિલકુલ, શું મુખ્ય માંગ છે આખરે સરકાર પાસે, શું અપેક્ષા રાખી રહ્યા છો? રોડ રસ્તા સિવાય કોઈ મુખ્ય માંગને લઈને આ આંદોલન છે? ખાસ કરીને ટોલ પ્લાઝાની અંદર દર વર્ષે મેન્ડેટરી જે વધારો આવે છે એ લોકો નાખી દેતા હોય છે, તો એ અમને મંજૂર છે કારણ કે સામે રોડની ગુણવત્તા સારી હોય છે. એટલે અમારે ક્યાંક ને ક્યાંક સમયનો બચાવ થાય છે, ડીઝલનો વ્યય નથી થતો, ટાયરની આવડતા વધી જાય છે, પણ અત્યારે આ બધી જ વસ્તુ વિપરીત પરિસ્થિતિઓમાં ચાલી રહી છે કે રોડ ખરાબ છે, ગાડીઓમાં મેન્ટેનન્સ વધી રહ્યા છે, બિઝનેસ ઓવરઓલ મંદીને લઈને ડાઉન છે, ત્યારે આ વધારાનો ખર્ચ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કમર તોડી નાખે એવી પરિસ્થિતિઓ પર લાવીને મૂકી દીધા છે દરેક ટ્રાન્સપોર્ટરોને. ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે.
तो ट्रांसपोर्ट एसोसिएशन सेक्रेटरी राजकोट परमराजसिंह राणा जोड़ाया था। कही रहा है कि हाईवे की जो परिस्थिति है खूब ज खस्ता थी चूकी है, अनेक ठेकाने गाबड़ा है और टोल टैक्स जी रीते उघरा रो ट्रांसपोर्ट उद्योग ने आना सौथी वधारे नुकसान थई रह्यु छे। एटला माटे ज सौराष्ट्रना ट्रांसपोर्टरो हवे सोमवारथी एटले के 29 तारीख थी आंदोलन करवानुं मन बनावी चुक्या है।